સૌરાષ્ટ્રમાં ગત રાત્રિના સમયે તોકતે વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં મોટાભાગના વિસ્તારમાં પરિસ્થિતિ વણસી ગઈ છે, જેમાં હવે આ તોકતે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી છે. વહેલી સવારથી જ જિલ્લાના દિયોદર સહિત સરહદી વિસ્તાર આજુબાજુ વિસ્તારમાં પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વાવાઝોડાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવી પરિસ્થિતિમાં કોઈ અધિકારીને હેડક્વાર્ટર્સ ન છોડવા માટે આદેશ કરવાની સાથે ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે વર્તમાન સમયમાં આ વિસ્તારમાં બાજરીનું વાવેતર વધુ થયું છે. આજે વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લાના અંદર કોરોનાએ આ મહાતાંડવ રચ્યું હતું અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે ફરી એક વખત બનાસકાંઠા જિલ્લા માટે આફતના સમાચાર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અંદર જે વાવાઝોડાની જે અસર છે, ગત રાતથી કરીને આજે વહેલી સવાર સુધી તબાહી મચાવી દીધી છે. અનેક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે અને ક્યાંક ખેતીના પાકમાં ભારે નુકસાન આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંદર આની અસર સીધી દેખાઈ રહી છે, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા માટે આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. જોકે મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠા જિલ્લાના એક ખેતીલાયક વિસ્તાર છે અને આ વિસ્તારના અંદર મોટાભાગના ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે. વર્તમાન સમયે આ વિસ્તારના અંદર બાજરીનો જે પાક છે તે મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જે પવનની ગતિ જે આજ વહેલી સવારથી જોવા મળી રહી છે, એટલે આ વિસ્તારના જે ખેડૂતો છે તે એક બાજુ પરેશાન બન્યા છે. જો આ વિસ્તારના અંદર ફરી વાવાઝોડાની અસર દેખાશે તો આ વિસ્તારના અંદર બાજરીના પાકને મોટું નુકસાન આવે તેવી સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. જગદીશ સોની, વીકેન્ડ ચેનલ, બનાસકાંઠા. દિયોદર સહિત સરહદી વિસ્તાર આજુબાજુ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે વર્તમાન સમયમાં કોરોના વાયરસની અસર વચ્ચે ફરી કુદરતી આફત આવી છે. અમારા વિસ્તારમાં તોકતે વાવાઝોડાની અસર વર્તાશે તો મોટાભાગના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. હાલ બાજરીના પાકને મોટું નુકસાન થાય તેવું દેખાઈ રહ્યું છે. વાવાઝોડાની આ બધા લોકો અને પેપરમાં પેપરના માધ્યમથી ટીવીના માધ્યમથી અને પત્રકારો બધાને લોકોના કહેવા પ્રમાણે કે વાવાઝોડું ટાટકે એમ છે અને ખૂબ મોટા પ્રમાણમાં આવે એમ છે અને મોટા મોટી હાનિ નુકસાન પહોંચાડે એવું છે. અમારા બનાસકાંઠા જિલ્લો, એમાં દિવદર તાલુકો, એમાં નવાગામ મારો, એમાં બાજરી જુવાર ખૂબ વાવેલી છે. મોઘા ભાવનું બિયારણ છે, મોઘા ભાવનું ખાતર લઈ નાખ્યું છે, ખાતર મળતો નથી, ડબલ ભાવ લઈએ છીએ અને એ છતાં અમે ખૂબ મહેનત કરીએ છીએ. અમારા ગામમાં ઝાર, બાજરી અને આ બધું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલે અમે ભગવાન પાસે આશા રાખીએ છીએ કે આ નુકસાન ન થાય એવું અમે લોકો પ્રાર્થના કર્યા છે અને સેવા, યજ્ઞ, હવન, હોમ આ બધું કરે છે અને અમારે આ પેપરના માધ્યમથી કે ટીવીના માધ્યમથી અમને આ મોટા પાયે આ હાનિ પહોંચાડે એવું છે, એટલે ઊંઘ આવતી નથી અને અમે લોકો બધા જાગૃત છીએ અને આ કોઈ માલ જોન આ ખેતીની નુકસાન ન થાય, મોણની નુકસાન ન થાય એવા રાત દાડો ઉજાગરા કરી અને એની ચિંતા સતત રહ્યા કરે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમને આમાંથી બચાવે એવી અમારે ભગવાન પાસે બધા લોકો પ્રાર્થના કરીએ. આ વાવાઝોડાના આમ તો 3-4 દિવસથી સમાચાર સાંભળી રહ્યા છીએ, પણ ટીવી અને પેપરના માધ્યમથી અમારા પત્રકાર મિત્રોએ અને અહીંના વાતાવરણ જોતા એવું લાગે છે કે તાઉત વાવાઝોડું કાલનું તો સૌરાષ્ટ્રમાં ખૂબ વિનાશ વેર્યો છે. પણ હવે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમારા અમારા વિસ્તારમાં કોઈ પણ માલ, ઢોર કે પશુનો કે કોઈ જીવજંતુનો લીલો નખ પણ ના ઉખડે એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના. અમારી ડેરી વતી પણ અમને કાલના મેસેજ કરવામાં આવ્યા છે કે ઢોરને બાંધી હાચવીને રાખવા, ઢોર માટે પાકા શેડ બનાવેલા છે, પતરાના શેડ પણ ના ઉડે એના માટે આગોતરી કાળજી રાખવી. આ મોઘા ભાવના બાજરીના બિયારણ લાવી વાવેતર કરેલું છે એમાં પણ જો વરસાદ આવશે તો મોટી નુકસાની લાગે છે. હવે એવું લાગે છે કે મોઢાયેલો કોળિયો ખેડૂત પાસેથી કદાચ છીનવી ના જાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ.